દિવાળીની ખરીદી એટલે ચૌટા બજાર એવી સુરતમાં આગવી માન્યતા છે કારણ કે અહીં ખૂબ ઓછા ભાવમાં સારી એવી ખરીદી થઈ શકે તેમ છે જો કે હાલ ચૌટા બજારમાં દિવાળી જેવો માહોલ નથી ઘણી ખરીદુકાનોમાં દુકાનોમાં વેપારીઓ માખ મારતા દેખાતા હોય છે અને મંદીના માહોલમાં વેપારીઓ સરકાર પર આક્ષેપ કરી રહ્યા છે વિચારા એવું પણ નથી એવી પરિસ્થિતિ થઈ ગઈ છે હમણાં હાલમાં જે કસ્ટમર આવે છે ફોર એક્ઝામ્પલ તમે વાત કરી દિવાળી વેટિંગમાં પડતા હતા કે તમે વેટિંગમાં કરો હવે એ પરિસ્થિતિ થઈ ગઈ છે કે સેલ્સમેનો બહાર રાખવા પડે છે કે તમે કસ્ટમરનો અંદર લાવો એ પરિસ્થિતિ છે અને એના કારણો બધા અલગ અલગ વિચિત્ર કારણો છે કે ખાસ રીત તો એ છે કે હીરા ઉદ્યોગ કપડો પડી ભાંગ્યો છે ટેક્સટાઇલ લાઈન પડી ભાંગી છે અને કસ્ટમરો પાસે લોકો પબ્લિક પાસે પૈસા નથી જેનું મુખ્ય કારણ તમારે જીએસટી નોટબંધી એ તમારા એવા એવા કારણો છે એના લોકો પાસે પબ્લિક પાસે પૈસો નથી અને પૈસો ના હોય તો ખરીદી કેવી રીતે કરશે આજે ચોથામાં હું આજે હું વર્ષોથી અમે લોકો છીએ આ જ એરિયામાં અમારો જન્મ થયેલા આજે પંચાવન વર્ષ થઈ ગયા પણ આ વર્ષ એટલું ખરાબ છે કે ધંધા પાણી બિલકુલ ઢોવાઈ ગયેલા છે આ જીએસટી લાગ્યું છે નોટબંધી છે તે પછી તો ધંધા પાણી કોઈના છે નહીં લોકો બેસી રહી છે અત્યારે ડિવાઈન ટાઈમ પર આખું બજાર ખાલી છે જીએસટી પછી આ નોટબંધી એના હિસાબે બજાર સરકારને કહેવા માગીએ કે લોકોનું પણ ધ્યાન આપો કે લોકોના ઘર બાર વગરના થઈ જાય એવું નહીં કરો લોકોના ભાડાવાળાના ભાડા નથી નીકળતા પછી લોકો બે નંબરના ધંધા કરે તો લોકો હેરાન કરે છે આજે આ રેગ્યુલર ધંધા કરે છે તેમાં પણ મગજ મારી થાય છે જ્યાં દિવાળીના એક માસ પહેલા જ લોકો ખરીદીમાં જોતરાતા પગ મૂકવાની જગ્યા પણ રહેતી નથી ત્યાં હાલ એક અઠવાડિયું બાકી હોય ત્યાં ખુલ્લા રસ્તા અને ખાલી કાઉન્ટર જોવા મળી રહ્યા છે હાલ વેપારીઓ ચિંતા સાથે મૂંઝવણમાં છે કે જે માલ ભરાવેલો છે તે વેચાશે કે કેમ અને તેમની દિવાળીમાં ઉજવણીના દીવા પ્રગટાવી શકશે કે નહીં